નમસ્કાર, હૃદય જ્ઞાન વાપરું સ્વાગત છે. તલાટી, બિન સચિવાલય ક્લાર્ક અથવા તો આઈટીઆઈ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર, કોઈની પણ તૈયારી કરતા મિત્રો માટે ડેઇલી આપણે જીકેનો વિડીયો મૂકીએ છીએ. તો ચલો જોઈએ. જે પણ નવા મિત્રો છે તેઓને જણાવવા માંગીશ કે સૌપ્રથમ આપણે ક્વેશ્ચન પૂછીએ છીએ અને નેક્સ્ટ વિડીયોમાં તેના આન્સર આપીએ છીએ, બરોબર? તો સૌપ્રથમ મેં તમને જે ક્વેશ્ચન પૂછ્યા હતા તેના આન્સર આપી દઉં. શિવકુમાર શુક્લ કયા ક્ષેત્રે કાર્યરત હતા? તો તેઓ સંગીતના ક્ષેત્રે કાર્યરત હતા. તેઓના જન્મની વાત કરીએ તો ગોંડલ ખાતે થયો હતો. તેઓ ગોંડલ રાજ્યના ગાયક હતા, ઓકે? અને તેઓએ પંડિત ઓમકારનાથ, બરોબર, ઓમકારનાથ ઠાકુર તેઓ પાસે તેઓએ પંડિત રસરાજ આવો ખિતાબ મેળવ્યો હતો. કોણે? તો શિવકુમાર શુક્લએ, બરોબર. પરીક્ષામાં તેમ પૂછાઈ શકે કે પંડિત રસરાજ, આવું પંડિત ઓમકારનાથજીએ કોને ખિતાબ આપ્યું હતું? તો જવાબ આવે શિવકુમાર શુક્લ, બરોબર. આગળ જોઈએ, વાક્યો વાંચો અને સાચા જવાબ આપો. ગુજરાતી સાહિત્યમાં જૈન યુગનો સમયગાળો 11મી સદીથી 14મી સદી છે. ના, 11મી સદીથી 13મી સદી સુધી છે, કે જેને પ્રારંભિક યુગ કહેવામાં આવતો હતો. ગુજરાતી સાહિત્યમાં મુખ્યત્વે ત્રણ યુગ છે, પ્રારંભિક, મધ્યકાલીન અને અર્વાચીન, બરોબર. 11 થી 13 પ્રારંભિક, 13 થી 17 મધ્યકાલીન અને 17 થી અત્યાર સુધીનો અર્વાચીન. હવે ત્યારબાદ અર્વાચીન આપણે ક્વેશ્ચન બીજું શું પૂછે છે, ગુજરાતી સાહિત્યમાં મધ્યકાલીન યુગને પંડિત યુગ કહેવાતો હતો? તો ના, તેને ભક્તિ યુગ કહેવાતો હતો, ઓકે. અને હવે અર્વાચીનની વાત કરી લઈએ તો અર્વાચીનમાં સૌપ્રથમ સુધારક યુગ આવ્યો, ત્યારબાદ પંડિત યુગ આવ્યો, સોરી, ત્યારબાદ ગાંધી યુગ આવ્યો, ત્યારબાદ અનુગાંધી યુગ આવ્યો અને હાલમાં આધુનિક યુગ ગુજરાતી સાહિત્યમાં ચાલી રહ્યો છે, ઓકે. હજી મિત્રો મારી થોડીક તબિયત ખરાબ છે, તેના લીધે આવો પ્રોબ્લેમ થઈ રહ્યો છે, ઓકે. આગળ જોઈએ, ગુજરાતનું પ્રથમ પુસ્તકાલય તો તે ક્યાં? સુરતમાં હતું. ક્યારે? તો 1824માં બન્યું હતું. ત્યારબાદ વાત કરીએ તો ગુજરાતની પ્રથમ ટેલિફોન સેવાની શરૂઆત તો તે અમદાવાદ ખાતે થઈ હતી, પર ક્યાં? 1897માં, ઓકે. તો આમાં ક્વેશ્ચનમાં નથી પૂછાણું, એમાં ભૂલ થઈ છે, બરોબર. ત્યારબાદ વાત કરીએ તો ગુજરાતની પ્રથમ સરકારી સ્કૂલ તો તે પણ અમદાવાદમાં જ હતી. ક્યારે બની? તો તે બની 1826માં. ત્યારબાદ વાત કરીએ તો ગુજરાતની પ્રથમ આયુર્વેદ યુનિવર્સિટી તો તે 1967માં બની. ક્યાં બની તે કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. ધ્રુવસેન પ્રથમના સમયમાં યુએન સંઘ વલ્લભીની મુલાકાતે આવ્યો હતો? તો ના, ધ્રુવસેન બીજાના સમયમાં યુએન સંઘ આવ્યો હતો. ત્યારબાદ શિલાદિત્ય 7માં એ ધ્રુપટ વિરુદ્ધ ધારણ કર્યું હતું. તો હા, તે સાચું છે. તો આમાં જવાબ શું આવે? બીજું સાચું છે, ઓકે. સત્યાદેવ પર્વત નીચેનામાંથી કયા જિલ્લામાં આવેલ છે? તો તે જામનગર ખાતે આવેલ છે. વલસાડમાં કહીએ તો વિલ્સન આ પર્વત આવેલા છે. ત્યારબાદ વાત કરીએ તો બનાસકાંઠાની તો તેમાં આરાસુર અને રતનમહાલ તે દાહોદના, ઓકે. આગળ જોઈએ, ગુજરાતમાં સૌથી વધુ ઘેટા બકરા જોવા મળે તો તે ક્યાં સૌથી વધુ જોવા મળે છે? તો તે કચ્છ ખાતે જોવા મળે છે. ત્યારબાદ ગુજરાતમાં સૌથી વધુ દૂધાળા પશુઓ ધરાવતો જિલ્લો કયો છે? તો તે ખેડા છે. ત્યારબાદ ગુજરાતમાં સૌથી વધુ ઘાસચારો ઉત્પન્ન કરતો જિલ્લો કયો છે? તો તે બનાસકાંઠા છે. અને લાસ્ટમાં ગુજરાતમાં સૌથી ઓછી પશુ સંપત્તિ માટે તો ડાંગ અને ગાંધીનગર, ઓકે. તો આમાં જવાબ આવશે 2, 3, 1 અને 4. વનબંધુ કલ્યાણ યોજના ગુજરાત સરકારની સૌથી મોંઘી યોજના છે. હા, 2012માં તેને 40,000 કરોડ આ સ્કીમ માટે ફાળવ્યા હતા. ત્યારબાદ યોજનાનો ઉદ્દેશ્ય લઘુમતી વિસ્તાર નહીં, લઘુમતી વિસ્તાર માટે ન હતો, પરંતુ આદિવાસી વિસ્તાર
ના લોકો માટે આર્થિક સામાજિક અને શૈક્ષણિક વિકાસ કરવાનો હતો. તો આમાં જવાબ શું આવે? એ સાચું છે, આર ખોટું છે, અને આર એ એનું સાચી સમજૂતી નથી. તો ચોથો જવાબ સાચો આવે. ત્યારબાદ સુજલામ સુફલામ યોજના દ્વારા ગુજરાતના બધા જ જિલ્લાઓમાં સિંચાઈ વ્યવસ્થા અને પીવાનું પાણી પૂરું પાડવાની યોજના છે. ના, બધા જિલ્લા નહીં, ફક્ત 10 જેટલા જ જિલ્લાઓમાં આ વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે. પાઇપલાઇન મારફતે પીવાનું પાણી પૂરું પાડવામાં આવશે. આ યોજના લાગુ કરવામાં રાજસ્થાન બાદ ગુજરાત બીજું રાજ્ય બનેલ છે. ના, સૌ પ્રથમ ગુજરાતે જ આ વસ્તુ ચાલુ કરી છે. બરોબર, તો આમાં જવાબ શું આવે? સૌ પ્રથમ ખોટો હતો ને બીજો પણ ખોટો છે. તો એ સાચું નથી અને આર પણ સાચું નથી. તો હવે આજે જે ક્વેશ્ચન જોવાના છે તે જોઈ લઈએ. બેટ દ્વારકાથી શંખો દ્વાર બેટ તે કયા વિસ્તાર તરીકે ઓળખાશે? ઘેડ, લીલી નાધેર, હાલાર કે દારૂકાવન. પ્રાચીન સમયમાં ઉત્તર ગુજરાતનો ભાગ એટલે હાલાર, આનર્થ, લાટ કે ભાલ. ખેડા અને આણંદ જિલ્લામાં મહી અને સેઢી વચ્ચેનો પ્રદેશ. ઘોઢા, વઢિયાર, ચરોતર કે કાનમ. મહી અને ઢાઢરો નદી વચ્ચેનો વિસ્તાર. વિરમગામનો મેદાન, વાકડ, પૂરના મેદાનો કે વૌઠા. સુલતાનપુર બેટ ક્યાં આવેલ છે? અમરેલી, જામનગર, દેવભૂમિ દ્વારકા કે ભાવનગર. થેન્ક યુ.